નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો ધોરણ એક વિષય અંગ્રેજી આપણે અભ્યાસ કરીશું. કયા પીરિયડમાં આપણે લેટર્સ ચાલુ કર્યા છે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આપણે એફ સુધી શીખવાડ્યું છે. તો એફ સુધી દરેક વિદ્યાર્થી મિત્રએ અંગ્રેજીની ચાર લીટીવાળી નોટમાં હોમવર્ક કમ્પ્લીટ કર્યું હશે. જો ન કર્યું હોય તો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, ખરું ને? સરસ. ચલો આપણે આજે જી શું શીખીશું? જી જી ફોર ગન. ગન એટલે બંદૂક. તો આપણે જી લખીશું, પછી ગન લખીશું, પછી એનો ઉચ્ચાર ગન લખીશું અને એનો અર્થ ગન એટલે બંદૂક બંદૂક લખીશું. અને એ આખા પેજમાં આપણે જી આ રીતે લખવાના છે, છૂટા છૂટા લખવાના છે. પહેલી ત્રણ લીટીમાં આવે એ રીતે. જુઓ, તમને જી લખતા તો આવડતું જ હશે, પરંતુ એકવાર આપણે સમજી લઈએ. જો અહીંથી પેન્સિલ મૂકી અહીંયા સુધી આપણે લાવવાની છે, પછી આ રીતે ઊભી લીટી કરવાની અને એક આડી લીટી કરવાની, એક બે અને ત્રણ, આ રીતે આપણે જી લખવાનો છે. તો આખા એક પાનામાં આપણે જી લખીશું. સરસ. ચલો જી પછી આવે છે એચ. એચ ફોર હેન. હેન એટલે મરઘી. હેન એટલે મરઘી. તો પહેલાં આપણે એચ લખીશું. એચ માટે આવડે જ છે બધા વિદ્યાર્થી મિત્રોને, ખરું ને? બે ઊભી લીટી કરી અને એક આડી કરીશું એટલે એચ બની ગયો. પછી લખીશું હેન, એચ ઈ એન હેન, અને એનો ઉચ્ચાર હેન અને એનો અર્થ થાય મરઘી. તો આ રીતે એચ લખીશું, પછી સ્પેલિંગ લખીશું, પછી એનો લીટી કરી હેન લખીશું ઉચ્ચાર, પછી લીટી કરી એનો અર્થ એટલે કે હેન એટલે મરઘી, એ રીતે લખી એક લીટીમાં. અને આખા પાનામાં આ રીતે આપણે એચ છૂટા છૂટા લખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલી ત્રણ લીટીનો ઉપયોગ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. ચલો એચ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? આઈ ફોર આઈસ્ક્રીમ. મમ્મા પાણી આવી ગયો? હા, આઈસ્ક્રીમ જોઈને તો કોને ના આવે, ખરું ને? સરસ. ચલો તો આપણે એક લીટી ઊભી, એક આડી અને એક નીચે આડી, એટલે એ બની ગયો આઈ ફોર આઈસ્ક્રીમનો આઈ. તો આઈ લખી પછી એનો સ્પેલિંગ, આઈસ્ક્રીમનો સ્પેલિંગ આઈ સી ઈ, પછી લીટી સી આર ઈ એ એમ, પછી લીટી કરવાની, એનો ઉચ્ચાર આઈસ્ક્રીમ લખવાનો, પછી લીટી કરવાની, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ લખી અને આખા પાનામાં આઈ ફોર આઈસ્ક્રીમ આ રીતે છૂટા છૂટા લખવાના છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું આવે વિદ્યાર્થીઓ? જે ફોર જગ. જે ફોર જગ. તો આપણે આ રીતે જે લખીશું, પહેલાં ઊભી લીટી કરવાની, પછી આમ ગોળ કરવાની અને પછી એની ઉપર એક લીટી કરવાની, એટલે તમારો બની ગયો જે. તો આપણે આ રીતે જે લખીશું, પછી એનો ઉચ્ચાર એટલે જે ફોર જગ બોલીએ છીએ ને આપણે. સરસ. તો જે યુ જી જગ લખીશું સ્પેલિંગ, પછી લીટી કરીને જગ અને એની પછી લીટી કરીને એનો અર્થ થાય જગ જ. તો આપણે એ રીતે લખીશું એક લીટીમાં, પછી બાકીના આખા પાનામાં આ રીતે છૂટા છૂટા જે લખીશું, જેથી તમને અક્ષરો સારી રીતે લખતા શીખાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો જે પછી આવે છે કે. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે સમડી પણ થાય, પરંતુ અહીંયા કે ફોર કાઇટ એટલે આપણે પતંગ લખીશું, કારણ કે અહીંયા પતંગનું ચિત્ર છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો કે કેવી રીતે લખાય? પહેલાં એક ઊભી લીટી કરીશું, પછી ત્યાંથી અડાડીને એક ત્રાંસી લીટી કરીશું અને પછી એક આ બાજુ નીચે ત્રાંસી કરીશું, એટલે બની ગયો તમારો કે. કે લખી પછી સ્પેલિંગ કે આઈ ટી ઈ, પછી લીટી કરીશું, એનો ઉચ્ચાર લખીશું કાઇટ અને પછી લીટી કરી અને કાઇટનો અર્થ થાય પતંગ. તો આપણે પતંગ લખીશું અને બાકીની બધી લીટીમાં આખા પાનામાં આપણે કે છૂટા છૂટા લખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો. દરેક વિદ્યાર્થી મિત્રો લેસન કરવાનો આગ્રહ રાખશો.